તો બીજી તરફ પોરબંદરના છાયા ચોકી નજીકના નીચાણવાળા વિસ્તારમાં પણ લોકોના ઘરમાં હજુ પણ પાણી ઓસર્યા નથી, ત્યારે આ વિસ્તારમાં લોકો ભારે મુસીબતમાં મુકાઈ ગયા છે. જુઓ અમારો ખાસ અહેવાલ. પોરબંદર શહેરમાં નગરપાલિકા સંચાલિત બંને પંપિંગ સ્ટેશનો બંધ હોવાને કારણે નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલા પાણી વરસાદના વિરામ બાદ પણ ઓસર્યા નથી. ખાસ કરીને છાયા ચોકી નજીકના વિસ્તારમાં લોકોના ઘરમાં 3 ફૂટ કરતાં પણ વધુ પાણી જોવા મળે છે, જેના કારણે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. અમારી ગુજરાત ન્યૂઝની ટીમ હંમેશા લોકોના પ્રશ્નોને વાચા આપવા તત્પર રહે છે, ત્યારે અમારા મેનેજિંગ ડાયરેક્ટર રાજભા જેઠવાની સૂચનાથી અમારી ટીમ પણ રણ વિસ્તારના નામથી ઓળખાતા આ વિસ્તારની ખાસ મુલાકાત લીધી હતી અને આ વિસ્તારના લોકોની વેદના તંત્ર સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. પોરબંદરમાં 48 કલાકમાં 25 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડી ગયો છે, જેના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોની હાલત કફોડી બની છે. તો બીજી તરફ નગરપાલિકાની ઘોર બેદરકારી પણ સામે આવી છે, જે પાણીના નિકાલ માટેના 2 પંપ સ્ટેશન છે તે પંપ સ્ટેશન પણ બંધ છે. બંધ છે એટલું નહીં, પરંતુ બેદરકારીના કારણે બંધ છે. લાઇટ બિલ 1.5 કરોડ જેટલું બાકી હોવાના કારણે વીજ કનેક્શન ન અપાયું, એટલે 1 પંપ સ્ટેશન બંધ છે અને બીજા પંપ સ્ટેશનની મોટર છેલ્લા 15 દિવસથી બંધ છે. તેમ છતાં તેની કોઈ તકેદારી લેવામાં આવી નથી. હવામાન વિભાગની આગાહી હોવા છતાં પણ કોઈ તકેદારી લેવામાં આવી નથી. ત્યાર બાદ જોઈ શકો છો આપણે અહીં છાયા ચોકીની નજીકનો જે વિસ્તાર છે ત્યાં પહોંચ્યા છે. લગભગ ગોઠણથી પણ ઉપર, એટલે કે 2 થી 3 ફૂટ જેટલા પાણી અહીં આ ઘરમાં ભરાયેલા જોવા મળે છે. આ ઘરના જે માલિક છે તે આપણી સાથે છે, અને સ્થાનિક શું નામ છે તમારું? મારું કૌશિક કિશોરભાઈ રાઠોડ છે. અમે છેલ્લા 3 વર્ષથી આવ્યા છે રહેવા, પણ છેલ્લા 3 દિવસથી આ વરસાદ સતત ચાલુ છે, પણ તંત્ર આ બાજુ કઈ ડોકો કાઢવા આવ્યું નથી કોઈ. અને અમે આટલા પાણીમાં 3 દિવસથી અંદર ને અંદર છે, અને આ બહુ ખરાબ પાણી છે આખું આ ખાડી વિસ્તારનું, અને બહુ ગંદકી વાળું પાણી છે, પણ છતાં પણ તંત્ર આ બાજુ આવતું નથી કોઈ એમ જોવા માટે. અત્યારે 3 દિવસથી આ પરિસ્થિતિ છે, વરસાદે લગભગ વિરામ લીધો, તેને 24 કલાક જેટલો સમય વીતી ગયો છે, તેમ છતાં પણ તમારે ત્યાં પાણી ઓસરતા નથી, જળનું સ્તર વધી રહ્યું છે. અત્યારે તમારી પરિસ્થિતિ શું છે? ઘર વખરી અંદાજિત કેટલું નુકસાન છે? અમારે ઘર વખરીનું ટોટલી તમે વિડીયોમાં જોયું હશે, આખું નુકસાન છે. બધું અમારાથી થાય એટલું તમે તાત્કાલિકમાં બહાર લીધું હતું, પછી અમારા કઈ હાથમાં હતું નહીં, એટલે બધું બગડી ગયું છે. અને અમે અત્યારે બીજાના ઘરે જમીએ છીએ, અહીંયા તો કઈ બનાવે એવું છે જ નહીં ઘરમાં તો બધું, અને બધું પલળી ગયું છે આખા ઘર. કેટલા ગરકાવ થયા છે? આ માનો ને કે આ જેટલો ઈ છે તો રતન નો ખાડીનો પાણી ની અંદર ગરકાવ આવ્યું જ નથી, કોઈ દેખાણું જ નથી. ખાવા શું છે? હાલ ખાવા કોર્પોરેટ ના એના સરજી ઓલા છે, ફૂડ પે કર્યા હતા, ત્યારે તાવ કે ગયું નથી, ખાલી છે ઈ બાવીને આપણે આગળ જઈ જશે, પાણી ઉતરી જશે, પણ કામ નથી. જે પાણી પણ રહી મોટા પ્રમાણમાં મુશ્કેલીમાં મુકાયા છે. નગરપાલિકા ઘોર બેદરકારી નગરપાલિકાની જે આફત સમય પાણી સંપૂર્ણપણે પોરબંદર શહેરમાં કુદરતી આફત નહીં પરંતુ માનવ સર્જિત આફત ઊભી થઈ હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પોરબંદરના ટીકાના પાપના મોટા ભાગના વિસ્તારો ગરકાવ છે. જે ટીમ છે તે આસપાસનો જે વિસ્તાર અક્ષર પણ ઉપર સ્થળ પણ પાણી ભરાયેલા જોવા મળે છે. સ્થાનિકો ખૂબ જ કફોડ વિસ્તારમાં રહી રહ્યા છે. કોઈ તંત્રએ વ્યવસ્થા હોવાનું આપણી સાથે એક ઉપસ્થિત છે. બેન શું નામ છે આપનું? વરસાદ બંધ થયાના લગભગ 24 પણ પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. શું નામ છે તમારું? પંકજભાઈ ઢોલરિયા. કયા પ્રકારની પરિસ્થિતિ છે અને તંત્ર પાસે હકીકતે કામગીરી હાવ શૂન્ય, કોઈ પણ જાતનો પાણી નો નિકાલ હજી સુધી થયો નથી. ગાયઠક નો કાલ વધતો જાય છે, થઈ જશે. કામગીરી સ્થાનિકો માટે કરવામાં આવતી નથી. જે આ પ્રકારની પણ થયું 4 દિવસથી યાતના રહ્યા છે. નરકાગાઢમાં જીવી રહેલા હાલના સ્થાનિકોની છે કે પાણી કાઢ કરો. નિકુલ પોપટ સાથે અશોક, ગુજરાત ન્યૂઝ.